કેમ છો મિત્રો, મજામાં ને? હું આજે આવી ગયો છું એક નવા વિડીયો સાથે નવી જગ્યા પર, રામ મંદિર સોમનાથ. મિત્રો, તમને ખબર છે સોમનાથમાં રામ મંદિર આવેલું છે. મિત્રો, આ મંદિર સોમનાથ બસ સ્ટેન્ડથી માત્ર 1-2 કિલોમીટરના અંતરમાં જ આવેલું છે, તો તમે ચાલીને પણ જઈ શકો છો અને ઓટો રિક્ષાની પણ ફેસિલિટી હોય છે. મિત્રો, આ મંદિરમાં હું તમને બેઝિક આપણે વસ્તુઓ સાથે વાતચીત કરીશું, જે સુવિધા અહીંયા ઉપલબ્ધ છે એના વિશે. પણ આની પહેલાં મારે તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલી વાર જ આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો મિત્રો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો એ રીતે કે રામ મંદિરમાં જવા માટે ફર્સ્ટ યા સેકન્ડ ફ્લોર આપણે કહીએ એ એટલી ઊંચાઈની હાઈટ પર આવેલું છે, સો દાદરા ચડીને આપણે જઈ શકીએ છીએ. એ જ રીતે જે ઉંમરવાળા વ્યક્તિઓ હોય છે કે જેમનાથી જઈ ચાલી દાદરા ચડી નથી શકાતું, એમના માટે લિફ્ટની પણ અહીંયા સુવિધા કરેલી છે. અહીંયા એક નહીં પણ 2 લિફ્ટની સુવિધા છે, જે તમને નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ઉપર મંદિર સુધી લાવશે. મિત્રો, મંદિરમાં ઉપર આવી ગયા પછી ત્યાંથી આપણને આ રીતેનો એક સુંદર નજારો જોવા મળે છે કે મંદિરની અંદરથી બહારનો વ્યૂ કેવો હોય છે એ. આ મંદિરની આપણે જે ડિઝાઇન છે, જે કલાકૃતિ છે, જે થીમ ઉપર બનાવેલું છે એ પણ મેં તમને બતાવ્યું. મિત્રો, હવે આપણે મંદિરની અંદર જઈશું, તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ શ્રી રામના દર્શન કરવા. મિત્રો, શ્રી રામ મંદિરની અંદર આ રીતે વિશાળ જગ્યા છે, જેથી કરીને તમે અહીંયા તમારા ગ્રુપ સાથે કે તમારી મંડળી સાથે પણ બેસીને અહીંયા ભજન કીર્તન કરી શકો છો. મિત્રો, શ્રી રામ મંદિરનો મહાભોગ પ્રસાદ 30 રૂપિયાની અંદર અહીંયા મળી રહે છે, જે મંદિરની અંદર જ એનું અલગ કાઉન્ટર છે. અને એ જ રીતે અહીંયા 6 પ્રકારની પૂજા આરતી તમે કરાવી શકો છો, જેનું હિન્દી અને ગુજરાતીમાં લિસ્ટ આપેલું છે, જે નૂતન શ્રી રામ મંદિરે થતી અગત્યની પૂજાઓનું લિસ્ટ એમ કરીને મૂકેલું છે, જે તમે જોઈ શકો છો. પ્લસ મિત્રો, આ મંદિરમાં તમને ફ્રી ભોજન માટે પાસ પણ મળે છે. એનો કયો ટાઈમિંગ હોય છે ભોજન માટેનો એ પણ હું તમને વિડીયોમાં આગળ જતાં બતાવીશ, પણ એનો જે કૂપન હોય છે એ તમારે મંદિરની અંદરથી લેવાનું હોય છે. મિત્રો, હવે આપણે મંદિરની બહારની સાઈડ આવ્યા છીએ, જ્યાં સાઈડ બાજુ કઈ રીતેની એનો દેખાય છે એ હું તમને અત્યારે બતાવી રહ્યો છું. સાઈડ બાજુ પ્લસ એની પાછળની બાજુનો વ્યૂ પણ હું તમને અત્યારે બતાવીશ. મિત્રો, આપણે જે આગળ અગત્યની 6 પૂજાવિધિ દેખી, લિસ્ટ જોયું, એના સિવાય પણ અહીંયા બીજી 20-22 પ્રકારની પૂજાવિધિનું લિસ્ટ છે, પ્લસ એનો કેટલો ખર્ચો હોય છે એ પણ મૂકવામાં આવેલો છે. મંદિરની અંદરથી છેક બહારનો વ્યૂ આ રીતે દેખાય છે. મિત્રો, તમે જોઈ શકો છો કે વિશાળ પ્રાટાંગણમાં મંદિરનું બાંધકામ થયેલું છે, જે એકદમ અદ્ભુત દેખાઈ રહ્યું છે. અને હા મિત્રો, મેં તમને જે ભોજન વિશેની વાત કરી હતી એ આ જગ્યાએથી મંદિરના પાછળમાં જવાનું હોય છે, અને એનો ટાઈમ શિડ્યુલ આ મુજબનો છે કે જે સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 8:30 વાગ્યા સુધી અહીંયા
ફ્રી ભોજન પ્રસાદ મળે છે, જેનો લાભ તમે લઈ શકો છો. મિત્રો, તમે આ જગ્યાની મુલાકાત લીધી હોય તો કમેન્ટ જરૂર કરજો, અને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા મિત્રો, અમારી ચેનલ પર તમને ધાર્મિક પર્યટન સ્થળો અને ખાવા માટેના સ્થળો જોવા મળશે, તો અચૂકથી ચેનલની મુલાકાત લેજો.